चलो विद्यार्थी मित्रों, धोरण 9 चैप्टर नंबर 2 अपनी आसपास में द्रव्य पेज नंबर लिथानी अंदर 70 पर छेले आपणे सेक्शन ए एटले के विभाग ए कम्प्लीट करेलो हतो, एमां लास्ट में 37મો प्रश्न आपणे जोड़का जोड़ो कम्प्लीट करेला हता। त्यार पछी आपणे लईए छीए सेक्शन ए बी, एमां नीचे आपेला प्रश्नोना आश्रे 40-50 शब्दोनी अंदर माग्या मुजब टूंकमां उत्तर लखो। प्रत्येकना बे मार्क छे, एमां पेलो ज प्रश्न आपणे आपेलो छे संतृप्त अने असंतृप्त द्रावणो એટલે શું। એમાં પહેલી વ્યાખ્યા જે છે એ સંતૃપ્ત દ્રાવણની છે। શું કીધું છે? તો કે નિયત તાપમાને એટલે ચોક્કસ તાપમાને દ્રાવણની ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે। એની પહેલા દ્રાવણ એટલે શું? तो कि पानी जे छे एक बीकर नी अंदर आपणे पानी लईए अने पानी नी अंदर जो आपणे खांड ने ओगाड़िए तो मळतो द्रावण जे छे, खांड ओगळी गया पछी मळतो जे द्रावण छे एने आपणे खांडनो द्रावण कही शकीए। तो शुं कीधुं? नियत तापमाने एटले के चोक्कस तापमाने द्रावणनी क्षमता होय तेटला ज प्रमाणमां द्रव्य ओगळे, मतलब के जे प्रवाही लीधेलू छे ई प्रवाही पोतानी क्षमता मुजब अंदर जे पदार्थ ओगाड़ो छो ई द्रव्य थाय तो तेवा द्रावण ने संतृप्त द्रावण कहे छे। फरीथी व्याख्या, नियत तापमाने द्रावणनी क्षमता होय तेटला ज प्रमाणमां द्रव्य ओगड़े तो तेने संतृप्त द्रावण कहे छे। तो सामे असंतृप्तनी व्याख्या शुं? જે દ્રાવણમાં કીધું તો એ જ રીતના દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી, એટલે કે સંતૃપ્ત દ્રાવણની અંદર દ્રાવણની માત્રા મુજબ જ પદાર્થ ઓગળતો હતો, આમાં સંતૃપ્ત સ્તર કરતા કેવી હોય દ્રાવણને ઓગળવાની ક્ષમતા ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે। ટૂંકમાં દ્રાવણની ક્ષમતા મુજબ પદાર્થ ઓગળે તો તેને સંતૃપ્ત દ્રાવણ અને દ્રાવણની ક્ષમતા મુજબ પદાર્થ ન ઓગળે તો તેને અસંતૃપ્ત દ્રાવણ કહે છે। તો આ વાત થઈ સંતૃપ્ત અને અસંતૃપ્તની। બીજું, અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ જણાવો। શું કીધું છે? અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ જણાવો। જો એની અંદર એમાં પહેલું છે, કુલ આપણે અહીંયા 11 પદ્ધતિઓ આપેલી છે, હાથથી ચૂંટવું, ત્યાર પછી ગાળણ પદ્ધતિ જે આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુઓ ગાળવા માટે કરીએ છીએ, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ, ત્યાર પછી છે બાષ્પીભવન પદ્ધતિ। બાષ્પીભવન પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ? તો કે ઊંચા તાપમાને ગેસના સ્ટવ ઉપર અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં પાણીને રાખી દેવામાં આવે તો પાણી જે છે એ એમાંથી ઉડી જાય છે અને છેલ્લે જે પદાર્થ વધે તો એને કઈ પદ્ધતિ દ્વારા મેળો કહેવાય? બાષ્પીભવન। ત્યાર પછી આવે છે સ્ફટિકીકરણ, ત્યાર પછી આવે સાદુ નિસ્યંદન, 7 નંબરનું છે વિભાગીય નિસ્યંદન, 8 નંબર અલગીકરણ ગળણી, 9 નંબર ઉર્ધ્વપાતન, 10 નંબર ક્રોમેટોગ્રાફી અને 11 નંબર છેલ્લી છે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ। ટૂંકમાં બીજા પ્રશ્નની અંદર આપણને માત્ર ને માત્ર અલગીકરણ માટેની પદ્ધતિઓના નામ લખવાના કીધા છે, એમાં આ 11 પદ્ધતિઓના નામ લખવાના છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ક્રોમેટોગ્રાફીના અનુપ્રયોગો જણાવો। ક્રોમેટોગ્રાફી દ્વારા આપણને કયું નિષ્કર્ષણ મળે? તો પહેલું, રંગકના દ્રાવણમાં રહેલા રંગોને અલગ કરવા માટે ઉપયોગી છે।
क्रोमेटोग्राफी એટલે તો કે બે રંગો એમાંથી બે રંગોને અલગ કરવા માટે ઉપયોગી છે. નંબર બીજો, કુદરતી રંગોમાંથી વર્ણકોને અલગ કરવા માટે ઉપયોગી છે. અને ત્રીજું, રુધિરમાંથી એટલે કે લોહીમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે પણ ક્રોમેટોગ્રાફી ઉપયોગી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હવા એ મિશ્રણ છે, સંયોજન નથી. શું કીધું? તો કે હવામાં રહેલા બધા ઘટકો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે. મતલબ કે દરેક પદાર્થ મિશ્રણ હશે હવાની અંદર, પણ એ પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખે છે, એ ગુણધર્મ ગુમાવતા નથી. સાદા ભૌતિક પ્રક્રમ એટલે કે પ્રક્રિયા દ્વારા આ ઘટકોનું અલગીકરણ કરી શકાય છે. અલગીકરણ કરવું એટલે અલગ કરવું. હવામાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી, કોઈ ટકાવારી પ્રમાણ નિશ્ચિત ન હોય. આથી હવા એ મિશ્રણ છે, સંયોજન નથી. એનો મતલબ આના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે હવામાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત નથી તો એ મિશ્રણ છે, જો કદાચ સંયોજન હોત તો એની અંદર દરેક ઘટકનું પ્રમાણ કેવું વધવાય? તો કે નિશ્ચિત. જો કોઈ પણ ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય અને એક કરતાં વધારે હોય તો તેને સંયોજન કહી શકાય, પણ જ્યારે પ્રમાણ નિશ્ચિત હોતું નથી તો તેને સંયોજન કહી શકાતું નથી. શું કહેવાય છે ભાઈ? તો કે મિશ્રણ. ત્યાર પછીનો પ્રશ્ન આપણને આપેલો છે, સાતમો, સમજાવો સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે. એટલે કે બાષ્પીભવનની જે પદ્ધતિ છે એના કરતાં સારામાં સારી પદ્ધતિ હોય તો એ કઈ છે ભાઈ? સ્ફટિકીકરણ. એમાં જોવો પેલું શું કામ? કારણ કે બાષ્પીભવન દરમિયાન કેટલાક ઘન પદાર્થો ગરમી આપવાને કારણે વિઘટિત થઈ જાય છે. બાષ્પીભવનની ક્રિયા કરતા હોય એ દરમિયાન એ પદાર્થને તાપમાન મળે છે, તાપમાન મળતાની સાથે એ પદાર્થ જે છે એ વિઘટિત થઈ જાય છે. કેટલાક પદાર્થો વધુ પડતી ગરમીને કારણે શું થઈ જાય છે ભાઈ? તો કે બળી જાય છે અને કાળા પડી જાય છે. કારણ કે બાષ્પીભવનની પ્રક્રિયાની અંદર પદાર્થને શું મળે છે? તાપમાન. તો કઈ બે વસ્તુ થશે? પહેલી વસ્તુ ગરમી મળવાને કારણે વિઘટિત થઈ જાય છે, અને બીજો એ પદાર્થો કેવા પડી જાય છે ભાઈ? કાળા. પછી શું થાય? તો કે ગાળણ બાદ આ અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે જ રહી જાય છે, અલગ થતી નથી. જે બાષ્પીભવનથી ઘન પદાર્થને અશુદ્ધ કરે છે. જ્યારે સ્ફટિકીકરણ દરમિયાન પદાર્થના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ વાત થઈ સ્ફટિકીકરણની. આવી પદ્ધતિને કારણે બાષ્પીભવન કરતાં સ્ફટિકીકરણ કેવી પડે છે? ચડિયાતી. કારણ કે બાષ્પીભવનની અંદર પદાર્થનું વિઘટન થઈ જાય, પદાર્થ કાળો પડી જાય, અશુદ્ધિઓ તળિયે રહી જાય છે, જ્યારે સ્ફટિકીકરણની પદ્ધતિની અંદર આવી કોઈ વસ્તુ થતી નથી. માટે બાષ્પીભવન કરતાં સારામાં સારી પદ્ધતિ કઈ ગણાશે ભાઈ? સ્ફટિકીકરણ. હવે પછીનો આઠમો પ્રશ્ન છે, સ્ફટિકીકરણના અનુપ્રયોગો જણાવો. શું? તો કે દરિયાના પાણીમાંથી મળતા મીઠાનું શુદ્ધિકરણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે બધાને ખબર છે કે ભાઈ દરિયાની અંદરથી મીઠું આપણને ભરપૂર માત્રામાં મળે છે. તો જ્યારે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાનું હોય, આ મીઠું મેળવવાની પ્રક્રિયાની અંદર કઈ પદ્ધતિ સારામાં સારી ઉપયોગી છે ભાઈ? તો કે સ્ફટિકીકરણ. જેના કારણે આપણે શું કરી શકીએ? તો કે દરિયાનું જે પાણી છે એ દરિયાના ખારા પાણીમાંથી મીઠાને એટલે કે NaCl સોડિયમ ક્લોરાઇડને સારી રીતે આપણે અલગ કરી શકીએ છીએ. ફટકડીના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિકનું અલગીકરણ કરવા માટે પણ ઉપયોગી છે. ફટકડી જે છે એ અશુદ્ધ સ્વરૂપે હોય,
આ ફટકડી અશુદ્ધ સ્વરૂપે હોય એમાંથી અશુદ્ધિઓને ધીમે ધીમે આપણે શું કરી નાખીએ ભાઈ, દૂર. તો છેલ્લે આપણને જે મળે છે એ આપણને શું મળે છે, શુદ્ધ ફટકડી. તો બે વસ્તુ માટે સ્ફટકીકરણનો અનુપ્રયોગ આવ્યો, એક ફટકડી માટે અને બીજો દરિયાના ખારા પાણીમાંથી આપણને એનએસીએલ એટલે કે મીઠું મેળવવા માટે પણ આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી આપણને આપેલું છે પ્રશ્ન નંબર 9, એમની અંદર નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિસમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. હવે સમાંગ અને વિસમાંગ મિશ્રણ શું? જે દ્રાવણો બંને એકબીજામાં સારામાં સારી રીતે ભળી જાય, શુદ્ધ ભાષામાં કહું તો સારામાં સારી રીતે ભળી જાય અને એને આપણે અલગ કરી શકતા નથી, તો તેવા દ્રાવણને સમાંગ મિશ્રણ કહે છે. જોજો, વિસમાંગ મિશ્રણ એટલે શું? તો કે જે દ્રાવણોને મિશ્ર કરતા, ભેગા કરતા, સારામાં સારી રીતે ભળતા નથી તો તેને વિસમાંગ મિશ્રણ કહે છે. આ વસ્તુ પછી લઈ, હવે જો એક ઉદાહરણ આપું. એક બીકરની અંદર પાણી લીધું છે, પાણીની અંદર હું મીઠું ઓગાળું છું, મીઠું ઓગળી જાય છે, તો મીઠાને અને પાણીને આપણે દેખીતી રીતે અલગ જોઈ શકતા નથી. તો આ જે મિશ્રણ છે એ કેવું મિશ્રણ થયું ભાઈ? સમાંગ મિશ્રણ. હવે વિસમાંગની વાત કરીએ, એ જ રીતના એક બીકરની અંદર હું શું લઉં છું ભાઈ? તો કે બીકરની અંદર હું પાણી લઉં છું અને એમની અંદર હું રેતી નાખું છું થોડીક, તો રેતી અને પાણી બંને મિશ્ર થતા નથી, બંનેને દેખીતી રીતે હું શું કરી શકું છું? અલગ જોઈ શકું છું અથવા તો અલગ કરી શકું છું. તો આવા મિશ્રણને કેવું મિશ્રણ કહેવાય ભાઈ? વિસમાંગ. તો અહીંયા એવા કેવા કેટલા કેટલા એવા ઉદાહરણ છે, એવા કેટલા કેટલા પદાર્થો આપેલા છે, તો આપણે એને વિસમાંગ અથવા તો સમાંગ કહી શકીએ. જોઈએ, સોડા વોટર અલગ જોઈ શકતા નથી તો સમાંગ મિશ્રણ. લાકડું તો શું આવશે? વિસમાંગ મિશ્રણ. હવા આપણે અલગ જોઈ શકતા નથી, હા આપણે એ ખબર છે કે હવા મિશ્રણ છે, ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી, પરંતુ અલગ જોઈ શકતા નથી તો શું આવશે? સમાંગ. જમીન વિસમાંગ, કારણ કે જમીનની અંદર રેતી, માટી, નાના પદાર્થો, કચરો આ બધાને આપણે અલગ રીતે જોઈ શકીએ છીએ. વિનેગર તો શું આવશે? સમાંગ. ગાળેલી ચા તો શું આવશે? સમાંગ. વિનેગર ઈચમાં આવશે સમાંગ. ચાલો, એના પછી આપણને 10મા પ્રશ્નની અંદર બે વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આપેલી છે, એમાં પહેલી વ્યાખ્યા આપેલી છે નિલંબન અને બીજું આપેલી છે અર્ધ ધાતુ. જોજો, હવે નિલંબન એટલે મેં તમને બે દ્રાવણ કીધા, સમાંગ મિશ્રણ ને વિસમાંગ મિશ્રણ, એમાંનું આપણે લેવાનું છે વિસમાંગ. વિસમાંગ પ્રણાલી, વિસમાંગ પ્રણાલી એટલે શું? તો કે પહેલા તો વિસમાંગ મિશ્રણ એટલે જે દ્રાવણોને આપણે અલગ જોઈ શકીએ છીએ સરળતાથી, ઈ વિસમાંગ. દાખલા તરીકે ઉદાહરણ મેં તમને આપેલું હતું, બીકરની અંદર તમે રેતીને નાખો છો તો અલગ જોઈ શકો છો. આ વિસમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહી પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તો તેને નિલંબન કહે છે. અહીંયા ઘન કણો તરીકે આપણે રેતીના કણો લીધા હતા, પ્રવાહી તરીકે પાણી લીધું હતું, તો પ્રવાહી પાણીની અંદર આ માટીના કણો અથવા તો રેતીના કણો શું પામે છે ભાઈ? વિખેરણ પામે છે, મતલબ કે એકબીજાથી કેવા દેખાય છે? અલગ, તો તેને નિલંબન કહે છે. ત્યાર પછી પ્રશ્ન આપેલો છે અર્ધ ધાતુ. હવે આપણે બધાને ખબર છે ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ. જોજો વ્યાખ્યા શું, અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે, એટલે કે ધાતુના ગુણધર્મ ધરાવતા નથી ને અધાતુના ગુણધર્મ ધરાવતા નથી, બંનેની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તો તેને અર્ધ ધાતુ તત્વો કહે છે. કદાચ આજ વ્યાખ્યાન મારે આમ બોલવી તો પણ સાચી પડે. શું? જે તત્વો
ધાતુ તત્વો અને અધાતુ તત્વો સિવાયના ગુણધર્મો ધરાવે છે. એનો મતલબ એવો થયો કે ધાતુ તત્વો અને અધાતુ તત્વોની કયા, તો કે વચ્ચેના ગુણધર્મો ધરાવે છે, તો તેવા તત્વોને અર્ધધાતુ તત્વો કહે છે. એમના ઉદાહરણની અંદર આપેલા છે બોરોન, સિલિકોન અને જર્મેનિયમ. ચાલો, આજે 24 તારીખ છે, આજે અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ. લીથાની અંદર જે બી પ્રશ્નો આપણે ઓનલાઈનની અંદર એટલે કે આજના વિડીયોમાં કરાવેલા છે, એ પ્રશ્નો રફ બુકની અંદર વ્યવસ્થિત રીતે વિડીયો જોતાં જોતાં સમજવાના છે. સમજાઈ ગયા પછી સારા અક્ષરે અથવા તો સુવાચ્ય અક્ષરે લીથાની અંદર બધાને પ્રશ્નો લખી લેવાના છે. પછી આપણે આવતીકાલે પાછા નવા વિડીયોની અંદર નવા પ્રશ્નો જોશું. જે પ્રશ્નો થઈ જાય છે એ પ્રશ્નો સારી રીતે પાકા કરવાના છે, ન પાકા થાય તો લખી લખીને પાકા કરવાની ટ્રાય કરવાની છે. અસ્તુ.